સ્વાગત છે આપણું અંજનાના કિચનમાં. આજે આપણે બનાવશું ઝીણા લોટની ગોળ પાપડી. મોટે ભાગે બધા જાડા લોટની બનાવે છે, પણ ક્યારેક જાડો લોટ અવેલેબલ ના હોય તો ઝીણા લોટની પણ બને છે. તો એમાં જોશે આપણે બે વાટકા આવડા લોટ લીધો છે, એક વાટકો ગોળ જોશે, એક વાટકો દેશી ઘી જે અમૂલનું મેં લીધું છે, અને થોડોક વરિયાળીનો પાવડર બે ચમચી જેટલો. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. આ આટામાં મેં ઓલરેડી અડધો વાટકો ઘીનો લગાવીને રેડી કરીને રાખેલો છે, જેથી ઝીણો લોટ છે એ ઉડે નહીં. હવે આપણે આમાં ઘી નાખ્યું છે થોડું, હવે એમાં આપણે ઘી ગરમ થઈ જાય એટલે ઝીણો લોટ નાખશું. ઝીણા લોટની ગોળ પાપડી પણ ખૂબ જ સરસ લાગે છે, જાડા લોટ જેવી જ લાગે છે, ટેસ્ટી લાગે છે, અમારા ઘરમાં બધા બહુ પસંદ કરે છે. અને આપણે સ્લો ફ્લેમ પર ચલાવતા જઈશું. બસ આવી રીતે મિક્સ થઈ ગયું છે અને ધીમે ગેસે આપણે ધીમે ધીમે તાપે ચલાવતા જઈશું. જાડા લોટ કરતાં થોડીક વાર લાગે છે આ બનતા, પણ ખાસો એટલે તમને એમ થશે કે વાહ. તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આટાનો કલર ચેન્જ થઈ રહ્યો છે. જી વધીને 5-7 મિનિટ આપણે આને શેકશું એટલે એકદમ મસ્ત બ્રાઉન કલર થઈ જશે અને ઘી બી છૂટું પડી જશે. આપણો આટો ઓલમોસ્ટ શેકાઈ ગયો છે, બસ 2 મિનિટ રાખશું એટલે ખૂબ સરસ શેકાઈ ગયો છે, ખૂબ સરસ સુગંધ આવે છે. હવે આપણી પાસે આ વધેલું થોડું ઘી છે એ બી આપણે એડ કરી દઈશું. એમાં જે સૂકો આટો હતો એ એકદમ આપ જોઈ શકો છો ઘીવાળો થઈ ગયો છે, આટામાં ઘી દેખાય છે. ગોળ પાપડી એટલી સરસ બનશે ને કે ભાઈ, જો જાડા લોટ માટે થઈને જે ગોળ પાપડી નથી બનાવી શકતા, કે મારી જેમ જે બહાર રહે છે જે લોકોને જાડો આટો નથી મળતો, એ લોકો બી ગોળ પાપડીનો આનંદ ઉઠાવી શકે. આપણો આટો શેકાઈ ગયો છે, ગેસ ઓફ કરી દઈશું. અહીં મેં ગ્રીસ કરેલી થાળી રેડી રાખી છે, ઘી લગાવીને ઓલમોસ્ટ રેડી રાખી છે. 5 મિનિટ પછી આમાં આપણે થોડીક હળદર એડ કરીશું જેથી કરીને સારો કલર આવી જાય. હવે 5 મિનિટ રેસ્ટ આપ્યા પછી આપણે એમાં 1/2 ટીસ્પૂન હળદર એડ કરીશું, જેથી કરીને ખૂબ સરસ કલર આવશે. હવે આપણે આમાં હળદર નાખી અને 5 મિનિટ આને રેસ્ટ આપેલો, કેમ કે જો ફૂલ ગરમ હોય ને આટો તો એની પાય આવી જાય. 5 મિનિટ ઠંડુ કર્યા પછી આપણે એમાં ગોળ એડ કરીશું. 2 વાટકા આટો હોય તો તમારે 1 વાટકો ગોળ જોશે, એને બરાબર મિક્સ કરી લેશું. આમાં આ સ્ટેજ ઉપર તમે ગુંદ પણ એડ કરી શકો, કાજુ બદામ બી એડ કરી શકો, જેટલું રીચ બનાવવું હોય એટલું થાય. પણ અમારા ઘરમાં બધાને આદત છે કે વચ્ચે કંઈ આવવું ના જોઈએ ખાતા હોય ત્યારે, એટલે હું ખાલી ગોળ અને વરિયાળી નાખી અને રેડી કરું છું. હવે આપણે આમાં જેટલી ફાવે એટલી ટેસ્ટ, જેટલો વરિયાળીનો ફાવતો હોય એ હિસાબે 1 ટીસ્પૂન ઓલમોસ્ટ વરિયાળી એડ કરી દીધી છે.
મિક્સ થાય એટલે પછી સરસ રીતે મિક્સ કરીને થાળીમાં ઠાળી દેવાનું. આપણી ગોળ પાપડી મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એને એક થાળીમાં ઓલરેડી ઘી લગાવીને રાખેલી જે થાળી હતી એમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું અને થાળી રેડી છે. આપણી ઝીણા લોટની ગોળ પાપડી ખૂબ જ સરસ થઈ છે, ખૂબ ટેસ્ટી થઈ છે. આઈ હોપ કે તમે લોકો ટ્રાય કરશો. ગોળ પાપડી રેડી છે, કટ કરીને બી આમાં તમે ડ્રાય ફ્રૂટથી ડેકોરેશન કરી શકો છો. આની સાથે મેં આજે મીઠી પૂરી બી બનાવેલી છે સાતમ હોવાથી, એ તમને મારા બીજા વિડીયોમાં એની રેસીપી બતાવવામાં આવશે. ખૂબ સરસ થાય છે અને ખૂબ જ સારી લાગે છે, ટેસ્ટી લાગે છે. થેન્ક યુ.